નમસ્કાર દર્શક મિત્રો, ચિત્રલેખાના વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. મિત્રો, રતન ટાટાનું એક વાક્ય જાન્યુઆરી મહિનામાં ગુજરાત માટે બહુ યાદગાર રહી ગયું છે કે જો તમે ગુજરાતમાં રોકાણ નથી કરતા તો તમે મૂર્ખ છો. ઇફ યુ આર સ્ટુપિડ ઇફ યુ આર નોટ ઇન ગુજરાત. જે સંદર્ભમાં રતન ટાટાએ આ વાક્ય કહ્યું હતું એ આપ સૌને યાદ છે. વાઇબ્રન્ટ ગુજરાત. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2003 એમણે ગુજરાતમાં મૂડીરોકાણકારોને આકર્ષવા માટે શરૂ કરેલો આ એક અનોખો પ્રયોગ અને પહેલ એટલે વાઇબ્રન્ટ ગુજરાત. 18, 19 અને 20 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ વાઇબ્રન્ટ ગુજરાતની 9મી શૃંખલાનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ શૃંખલામાં બીજી વખત રાજ્યને નેતૃત્વ આપીને એનું આયોજનની જવાબદારી સંભાળી રહ્યા છે ખુદ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ આજે ચિત્રલેખા માટે એમણે વિશેષ સમય ફાળવ્યો છે માત્ર ને માત્ર વાઇબ્રન્ટ માટે વાતો કરવા. વિજયભાઈ, આપનું સ્વાગત છે. બીજી વાત, આ વખતે વાઇબ્રન્ટમાં ચર્ચાઈ છે એ છે ધોલેરા. આપણે લગભગ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી ધોલેરા અને સર વિકાસની વાતો સાંભળતા આવ્યા છીએ. લોકોમાં એક મુદ્દો એ પણ છે કે ભાઈ દર વખતે ધોલેરાની વાત થાય છે, ધોલેરા કેન્દ્રમાં છે, આપણે અત્યાર સુધી શું પ્રગતિ કરી? ધોલેરા દર વખતે કેમ કેન્દ્રમાં? એટલે નહીં, હવે વાસ્તવિક આપણે એનું શેપિંગ કરી રહ્યા છીએ. ધોલેરામાં બહુ મોટો સ્કોપ પડેલો છે કારણ કે વિશાળ જમીન છે આપણી પાસે, દરિયા કિનારો છે, અમદાવાદથી નજદીક છે, એટલે આપણે હવે ધોલેરા ઉપડી ગયું છે અને હવે આવનારા દિવસોમાં ધોલેરા જ ગુજરાતમાં ચર્ચાનો વિષય અને આપણે કહું ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી એ ધોલેરા બનશે. ટોટલી વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ બધી ઊભી કરી છે. સિંગાપુર કરતાં પણ મોટું ક્ષેત્ર છે અને આવનારા દિવસોમાં સિંગાપુર કરતાં ધોલેરા મોટું ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે એને આપણે ડેવલપ કરીશું.